સુરત જિલ્લામાં એક બાજુ વરસાદ ખેંચાયો છે ત્યારે જિલ્લાના આદિવાસી વિસ્તાર ગણાતા માંડવી તાલુકાના ખેડૂતો માટે જીવાદોરી સમાન આમલી અને લાખી ડેમમાં પાણી ઓછું થતા ખેડૂતોના માથે મોટું જળ સંકટ ઊભું થયું છે. કઈ રીતે તે જોઈએ આ વિશેષ અહેવાલમાં. ચોમાસાની મોસમની શરૂઆત થઈ અને દક્ષિણ ગુજરાત અને સુરત જિલ્લામાં થોડા દિવસો વરસાદી માહોલ જોવા મળ્યો હતો. ખેડૂતો પણ હરખાયા હતા, જ્યારે હવે પરિસ્થિતિ બદલાઈ છે. સુરત જિલ્લાના આદિવાસી વિસ્તાર ગણાતા માંડવી તાલુકામાં આદિવાસી ખેડૂતો માટે જીવાદોરી સમાન આમલી અને લાખી ડેમ આવેલા છે, જેના પાણી ઉપર આદિવાસી ખેડૂતોની હજારો હેક્ટર પાકને જીવનદાન મળે છે. જોકે હવે વરસાદ ખેંચાયો છે અને ડેમમાં પણ પાણીની આવક નથી, ત્યારે ખેડૂતો ચિંતાતુર બન્યા છે. કારણ ગત વર્ષે પણ ભર ઉનાળામાં જ પશુઓને તેમજ પીવાના પાણી અંગે સમસ્યા સર્જાઈ હતી. પ્રતાપભાઈ વસાવા મારું નામ છે, હું એક ખેડૂત છું. આમલી ડેમમાંથી જે પિયતની ખેતી થાય છે એ ખેતી આ વર્ષે પાણી ખેંચાતા ખેતી થતી નથી, અને અત્યારે રોપણીના દિવસે ચાલે છે, લોકોને ધરું થઈ ગયા છે, પણ પાણી વગર લોકો અટવાય છે. અને અમારા પર આ ડેમમાં હોય એટલું કોઈ પાણી નથી. ડેમનું પાણી ખાલી આમ જંગલનું પાણી આવે એટલું સ્ટોરેજ થાય. અત્યારે ખેડૂતોને રોપણી માટે નીચલા વિસ્તારમાં આપણે 20 ગામડા જેવા છે, 20 ગામડાને ખેડૂતોને તકલીફ બહુ પડે છે, અને એના માટે સરકાર કંઈક આયોજન કરે તો સારું એવું અમે ઈચ્છીએ છીએ. ખાસ કરીને સાહેબ આદિવાસી ખેડૂતો છે, આદિવાસી ખેડૂતોને જમીન તૈયાર છે, ધરું તૈયાર છે, પણ મેઘરાજા વિસાઈ ગયા છે, શું કહેશો? બરાબર. આદિવાસી ખેડૂતો છે, આખી પટ્ટી આદિવાસી જ છે, માંડવી તાલુકાની પટ્ટી આદિવાસી જ ખેડૂતો છે. હવે વરસાદ ખેંચાઈ ગયો, એમાં આપણે પાણી આપી શકતા નથી, ડેમમાંથી લઈ શકતા નથી, કૂવામાં પપાણી નથી, તો પિયત કઈ રીતે કરવું એની તકલીફ પડે છે. મારું નામ શામસિંહભાઈ વસાવા છે, હું આમલી ગામનો વતની છું. શામસિંહભાઈ, જે રીતે અત્યારે ડેમમાં પાણીની અછત છે, કઈ રીતે ખેતી કરો છો? અત્યારે ડેમમાં પાણીની અછત છે, ખેતી કરવા માટે બહુ મુશ્કેલી પડે છે. હાલમાં કૂવામાં પણ પાણી નથી, બોરમાં પણ પાણી નથી, તો ખેતી કઈ રીતે કરવી અમને ભારે મુશ્કેલી છે. આપણી જમીન તૈયાર છે, ધરું તૈયાર છે, બધું કમ્પ્લીટ છે, પણ ખેતી પાણીના આધારે કઈ રીતે કરવી પાણી મળતું નથી. કુદરત અમારા હાથે રિસાયો છે, કુદરત વરસાદ આપતો નથી, ખેતી થાય એવું લાગતું નથી, તો અમને કંઈ સરકારશ્રી તરફથી કંઈ વ્યવસ્થા થાય તો સારું. માંડવી તાલુકાના અંદાજે 30 થી વધુ ગામોના ખેડૂતો આ આમલી અને લાખી ડેમના પાણી ઉપર નિર્ભર રહે છે, અને આ જ પાણીથી ખેડૂતોની હજારો હેક્ટર ખેતીના પાકને લાભ થાય છે. શરૂઆતી વરસાદથી ડેમમાં નવા નીર પણ જોવા મળ્યા હતા, અને હવે વરસાદ પણ બંધ થઈ ગયો છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે આમલી ડેમમાં સમાંતર પ્રવાહ જોવા મળી રહ્યો છે, તેમજ લાખી ડેમની વાત કરીએ તો ગત વર્ષે આ સમયે કુલ સપાટી 74.10ની સરખામણીએ 68.90 મીટર સપાટી હતી, ત્યારે આ વર્ષે 67.60 સપાટીએ પહોંચતા પાણી છોડવા અંગે ખુદ ડેમના અધિકારીઓ પણ અસમંજસમાં મુકાયા છે. મારું નામ બીઆર ચૌધરી છે, હું આસિસ્ટન્ટ એન્જિનિયર તરીકે લાખી ડેમ પર ફરજ બજાવું છું. અને આ લાખી ડેમમાં આજુબાજુના જંગલ વિસ્તારમાંથી, માંડવી તાલુકાના જંગલ વિસ્તારમાંથી પાણી આવે છે. આ વખતે પાણી ઓછું હોવાથી સિંચાઈ માટે પાણી આપી શકે એવી પરિસ્થિતિ નથી. જો વરસાદ આવશે તો પાણી આપવામાં આવશે. અને આ લાખી ડેમના સિંચાઈ વિસ્તારમાં 7 ગામો આવે છે, અને 7 ગામોને આપણે સિંચાઈનું પાણી આપીએ છીએ. કેટલા ખેડૂતો હશે 7 ગામોના? 1000 ખેડૂતો જેવા છે. 1000 ખેડૂતોને આપણે સિંચાઈનું પાણી આપીએ છીએ દર વર્ષે. દર વખતની સરખામણીમાં આ વખતે જે ડેમનું લેવલ છે કયા પ્રકારનું છે? આ વખતે ડેમનું લેવલ ખૂબ જ ઓછું છે ગયા વર્ષે કરતાં, એટલે આ વખતે પરિસ્થિતિ થોડી ગંભીર છે, એટલે વરસાદની રાહ જોઈ રહ્યા છે. જો વરસાદ આવશે તો પાણી આપવામાં આવશે. મારું નામ એસ કે ગામિત છે, હું અહીંયા ફ્લેટ ડ્યુટી પર મદદનીશ ઇજનેર તરીકે છું. સાહેબ, આમલી ડેમની પરિસ્થિતિ કયા પ્રકારની? આમલી ડેમમાં ટોટલ 20 કિલોમીટર એરિયાનું પાણી ભેગું થાય છે અહીંયા, અને એને અમે 20 ગામના ખેડૂતોને ઇરિગેશન માટે પાણી પૂરું પાડીએ છીએ. પણ આ વખતે થોડો વરસાદ લંબાયો છે, જો વરસાદ લંબાયેલો રહેશે તો ખેડૂતોને ભવિષ્યમાં અમે ઇરિગેશન માટે પાણી પૂરું પાડી શકશું નહીં.
ખાસ કરીને ગયા વર્ષે જે વરસાદ હતો અને આ વખતે વરસાદ ખેંચાયો છે, કઈ પરિસ્થિતિ છે અત્યારે ડેમના લેવલની? ગઈ વખતે આ તારીખે તો લેવલ લગભગ સરખું જ હતું ને અત્યારે છે 106.80. જો વરસાદ ખેંચાઈ જશે અને પાણી નહીં આવશે, કેવી મુશ્કેલી ઊભી થશે? મુશ્કેલી તો થશે જ, પણ વરસાદની રાહ જોઈએ છીએ હવે. આદિવાસી ખેડૂતો અને પશુપાલકોની વાત કરીએ તો માંડવી તાલુકાના મહત્તમ લોકો આ ડેમના પાણી ઉપર નિર્ભર રહે છે. માંડવી, સોનગઢ, ઉમરપાડાના જંગલીય વિસ્તારનું પાણી આ ડેમમાં સંગ્રહિત થાય છે. ગત વિઝનમાં ડેમમાં પાણી નહેવત અને વરસાદ પણ સંતા કુકડી રમી જતા ભર ઉનાળે પાણી સમસ્યાથી પાકને મોટું નુકસાન અને નિષ્ફળ જવાના પણ બનાવો બન્યા હતા. ત્યારે આ વર્ષે એનાથી વિકટ સમસ્યાના એંધાણ વર્તાતા ખેડૂતો અને પશુપાલકોને મોટા નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. ત્યારે હવે મેઘરાજા ઉપર સંપૂર્ણ મદાર રાખી સારો વરસાદ પડે અને ડેમનું સ્તર પણ ઊંચું આવે તેવું ખેડૂતો કુદરત પાસે આશ લગાવીને બેઠા છે.